أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين حبيب الله العالمين أبي القاسم مصطفى محمد اللهم صل على محمد وآل محمد وعجل فرجهم وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي. أعزائي المحترم أجني گفتگوما परवरदिगार आलम इंसान ने खल्क करिया से इंसान ने बनाविया से अशरफुल मखलूकात तरीके जारे इंसान ने परवरदिगार अशरफुल मखलूकात खल्क करी रहियो से तो तेनी सोच तेना विचारो ए पण हमेशा सौथी बुलंद अने बाला होवा जोईए। मारा अजीजो इंसान ना बारा मास ते परवरदिगार कुरान मा फरमावे छे तबे जो बी रीतना परवरदिगार गुफ्तगु करी रहियो छे एक जगह ऊपर खुदावंदे आलम आज इंसान ने पैदा करी ने फरमावी रहियो छे लकद खलकनल इंसान फी अहसन तकवीम अमे इंसान ने बनावियो छे क्यों अहसन तकवीम बेहतरीन अहीं आगळ परवरदिगारे आलम इंसान ने बनावीने पोताना उपर फखर करी रह्यो छे। दुनियानी अंदर आपणे जोईए छे के घणी फेरी इंसान कोई चीज ने बनावे छे घणी बधी चीजो बनावतो होय छे ने इंसान आ दुनियानी इंसान दुनियामां इंसान मुख्तलिफ होय छे अलग अलग होय छे अलग अलग चीजो ने शोध करे छे अलग अलग चीजो ने ईजाद करे छे। एक माणस जे छे पोतानी मेहनत अने होशियारीथी चांद सुधी पहोंची गयो હવે એને ફખર થશે કે મારી મહેનત થકી ઇન્સાન બીજા લોકો ચાંદ સુધી પહોંચી ગયા મેં ચાંદ સુધી પહોંચવાના રસ્તા તલાશ કરી લીધા। કોઈ ઇન્સાનને ફખર થશે મેં સમંદરોની અંદર રસ્તો તલાશ કરી લીધો કોઈ કહેશે મેં ફલાણા ગ્રહ ઉપર કદમ રાખી દીધો। એને ઇન્સાન કઈ પણ કમાલ હાસિલ કરે છે તો એક ખુશીનો ઇઝહાર કરે છે એને ફખર મહેસૂસ થાય છે। બધી ચીજમાં ને એક જ ઇન્સાન ઘણી બધી ચીજોને તલાશ કરતો હોય છે પણ અમુક ચીજો પર ફખર કરતો હોય છે કે મેં આ કામ કર્યું। અલ્લાહ તઆલાએ કાયનાતમાં બે હિસાબ મખલુક પેદા કરી બે ઇન્તહા મખલુકને ખલક કરી હવા ઇન્સાન હવા અલ્લાહે બનાવી જમીન અલ્લાહે બનાવી આસમાન અલ્લાહે બનાવ્યું ચાંદ અલ્લાહે બનાવ્યો સૂરજ અલ્લાહે બનાવ્યો સિતારા અલ્લાહે બનાવ્યા પછી અગર जानदार मखलूक नी वात करिए आपणे तो जानदार मखलूक मां जानवरो अल्लाहे बनाव्या जिन्नात अल्लाहे बनाव्या चरिंद अल्लाहे बनाव्या परिंदा अल्लाहे बनाव्या यानी परवरदिगारे आलम नी बेहिसाब मखलूक छे आ दुनिया नी अंदर एवी एवी मखलूक छे मारा अजीजो के जेने खुदावंदे आलमे पोतानी निशानीओ पण बयान करी छे। कीड़ी आ कीड़ी एवी मखलूक छे अल्लाह ताला नी કે જેને પરવરદિગાર નિશાની ભી બતાવે છે તમે જો કીડી કેવી કેવી મખલુક છે મોલાલી આખો ખુતબો નહજુલ બલાગામાં કીડી ઉપર આપેલો છે કેવી કેવી મખલુક હશે અલ્લાહની કે જેની તરફ મોલાલી આખો ખુતબો આપી રહ્યા છે ઈશારો કરી રહ્યા છે એને કે ખુદાની નિશાની છે તમે એને જોવો તમે એની ઉપર ગૌર કરો એના ઉપર ફિકર કરો એના ઉપર નજર કરો અને ખુદા સુધી પહોંચો। આ કીડી એવી મખલુક છે કે જેનો કઈ વજન જ નથી ખબર છે એ કીડીને તમે એક બેલેન્સમાં રાખો એક ત્રાજવામાં રાખો એ ત્રાજવામાં કીડીને રાખશો ને એનો કઈ વજન મળશે જ નહીં તમને વજન વગરની મખલુક જે ચાલી રહી છે હવે ગૌરવ ફિકર શું કરવાનું છે કે ઈ એક મખલુક છે ના એનો વજન કઈ નથી પણ ઈ ચાલી રહી છે ઈ ખાઈ રહી છે ઈ પી રહી છે
એની પાસે આંખો પણ છે, એની પાસે માથું પણ છે, એની પાસે હાથ પણ છે, એની પાસે પગ પણ છે, એની પાસે પેટ પણ છે. તાજુબ છે કે નહીં મારા આજીજો? નવાઈ છે કે નહીં આ બધી ચીજ? વિચારવા વિચારમાં આવી જાય એવી, વિચારવા લાગે આપણે એવી વસ્તુ છે કે નહીં? કે અલ્લાહે કેવી મખલુક ભી બનાવી રહ્યો છે જેનો વજન ભી કઈ નથી થતો, પણ છતાંય ઇન્સાનોની જેમ બધી વસ્તુ એના અંદર છે. અચ્છા, ઈજ કીડી જ્યારે પોતાના મોઢામાં દાણો લઈને જઈ રહી છે, ખુદનું કઈ વજન નથી, દાણાનો એની કરતા વધારે વજન છે. જે દાણો મોઢામાં છે એની કરતા વધારે વજન વાળો છે. એ તાકાત ક્યાંથી આવી એના અંદર? એ વિચાર, એ તાકાત એના અંદર આવી ક્યાંથી? કીડીના અંદર. એનો મતલબ કે કીડી છે કે જેને કોઈ ખલક કરવા વાળું છે, જેને એને તાકાત આપી છે કે જે એના ખુદના વજન કરતા વધારે વજનદાર એક દાણો ઉપાડી શકે છે. અને કેવું મોટું એનો ખાવાનો બી ખજાનો બી ઝખીરો કરતી હોય છે. તો મહારાજી જો પરવરદિગાર આલમે કેટલી મખલુકાતને ખલક કરી મુખ્તલિફ. પણ હવે વાત એમ છે કે અલ્લાહે આવી આવી મખલુકો બી પેદા કરી, પણ છતાંય કોઈ મખલુકને પેદા કરીને પરવરદિગાર ફખર નથી કરતો પોતાના ઉપર. કોઈ મખલુકને ખલક કરી નથી કહેતો કે મેં બનાવી છે, હાલાકે બધું એને બનાવ્યું છે, પણ ફખરના અંદાજમાં નથી કીધો ખુદાવંદે આલમ. પણ જ્યારે ઇન્સાનને બનાવ્યો તો એ ઇન્સાનને બનાવ્યા પછી કે ક્યારેક કહે છે લકદ ખલકના, અમે બેશક અમે પેદા કરી છે, મેં ખલક કરી છે. ઇન્સાન લકદ ખલકના, ઇન્સાન અમે ઇન્સાનને બનાવ્યું છે. અહીંયા ફખર કરે છે ખુદા, ફી અહસન, બહેતરીન તરીકાથી બનાવ્યો, બહેતરીન અંદાજમાં બનાવ્યો ઇન્સાનને. તો ઇન્સાન ખુદ વિચાર કરે કે તારી મખલુક તું કેવી કેવી મખલુક છો કે તારો બનાવનાર, તારો શાહકાર તને જ્યારે એક નકશો આપે છે, તને એક પિક્ચર આપે છે, તારા બદનને એક ઢાંચો આપે છે, તો એને બનાવનાર ખુદ તારા ઉપર ફખર કરી રહ્યો છે. તારી કદર ની કિંમત કેટલી વધારે છે, તું કેટલો ઇમ્પોર્ટન્ટ છો. ઇન્સાન ખુદ વિચાર કરે. ક્યારેક પરવરદિગાર ફરમાય છે તબારકલ્લાહ અહસનુલ ખાલિકીન. આપણે મુબારકબાદી આપતા હોય છે ને ઘણી ફેર એકબીજાને, દુનિયામાં કોઈ સારી ચીજ કઈ બનાવી તો આપણે શું કહીશું? તમને મુબારકબાદી, મુબારક થાય તમને કે તમે આ ચીજને ઉપર કામ કર્યા, તમે આ ચીજની શોધ કરી, તમે અહીંયા સુધી પહોંચ્યા, આટલી તરક્કી હાંસિલ કરી, તમે આવી ચીજ ફાઇન બનાવ્યા, તમને ખૂબ ખૂબ મુબારક. મુબારક તો આપણે હર ચીજમાં આપવાની માશાલ્લા આદત હોય છે ને. કોઈ દિવસ આપણે ખુદને મુબારકબાદી આપે? ખુદને મુબારકબાદી નથી આપતા જલ્દીથી. ઇન્સાન એવી અશરફુલ મખલુકાત છે, એવો બહેતરીન શાહકાર છે કે એનો બનાવનાર ખુદ પરવરદિગાર જ્યારે એને બનાવે છે તો કે તબારક અલ્લાહ, મુબારક થાય અલ્લાહને. અલ્લાહ પોતે કહે છે તબારક અલ્લાહ, બાબરકત છે એ જાત. ખુદા પોતાની જાતને બાબરકત કહે છે. ક્યારે કહે છે? અહસનુલ ખાલિકીન, કે જે બહેતરીન ખલક કરવા વાળો છે. એ ખલક કોણ છે? કઈ બહેતરીન ચીજ છે? યા છે લકદ ખલકનલ ઇન્સાન ફી અહસન તકવીમ, અમે ઇન્સાનને અહસન બનાવ્યો છે, બહેતરીન બનાવ્યો છે. તો મારા અજીજો જરાક તસવ્વુર કરે આપણી ખુદની ખિલકત ઉપર. આ વજૂદને પરવરદિગારે આલમે મલાયકા કરતા અફઝલ બનાવ્યો છે, મલાયકા કરતા અફઝલ બનાવ્યો છે. ફરિશ્તાઓ જ્યારે સૌથી પહેલી ઇન્સાન આ દુનિયાની અંદર ખલક કરવામાં આવે છે, સૌથી પહેલી મખલુક દુનિયાની અંદર ને મોકલવામાં આવે છે, તો અલ્લાહે એ ઇન્સાનને નથી કીધું કે ફરિશ્તાઓની સામે ઝૂકે. અલ્લાહે ઇન્સાનને ન કીધું કે હું તારા અંદર રૂહ નાખી દઉં એટલે તું આ બીજી મખલુક સામે સજદો કરજે, એની સામે તાઝીમ કરજે. બીજી મખલુક એ ઇન્સાનને ન કીધું અલ્લાહે, પણ ફરિશ્તાઓ જેવી નૂરાની મખલુક, માસૂમ મખલુક, ઇબાદત ગુઝાર મખલુક, એ ઇબાદત ગુઝાર મખલુકને પરવરદિગારે આલમ, એ નૂરથી બનેલી મખલુકને પરવરદિગારે આલમ હુકમ કરે છે
હું ઇન્સાન બનાવી રહ્યો છું, હું આદમને બનાવી રહ્યો છું. એ આદમના અંદર જ્યારે હું રૂહ દાખિલ કરું ત્યારે તમે બધાએ એના સામે તાઝીમનો સજદો કરજો. હું આ લફ્ઝ એટલે ચોખવટથી બોલું છું કે હઝરત આદમ અલી સલામ સામે તાઝીમનો સજદો કરવામાં આવ્યો હતો. કારણ કે ઘણા લોકો કહે છે ને ઇન્સાન સામે સજદો, ઇન્સાન સામે, એ તો કુરાનની અંદર ભી છે, એટલે કોઈ ઇન્સાન કોઈ જુટલાવી નથી શકતું કે મલાઈકા ઝૂકી ગયા હતા. પણ એ સજદો તાઝીમ નહોતો, ના કે આદમને સજદો કરવામાં આવ્યો હતો. અહીંયા આગળ હુકમે ખુદા હતો એટલે સજદો હતો ને. અલ્લાહે મલાઈકાને કીધું જ ના હોત તો મલાઈકા ઝુકત જ નહીં. મતલબ હુકમ અલ્લાહનો હતો પણ ખાલી તાઝીમ આદમની હતી. ઘણી ફેરી આપણે હરમમાં જઈએ, શહેજાદી માસુમાના, ઇમામ રિઝાના, યા પછી કોઈ કરબલા, નજફ, સામર્રા, કાઝમેન, કોઈ મદીનામાં, તો આપણે ખબર ઘણી ફેરી ચોખટ ઉપર સર ઝુકાવી દઈએ તો કોઈ એતરાજ ના કરે, કોઈ એવી રીતના એમ ના બોલે કે એમ સજદો કરી રહ્યા છો. ભાઈ એ તાઝીમ છે, બીજું કઈ નથી. જેમ મલાઈકા હઝરત આદમને તાઝીમ કર્યા હતા એવી રીતના આ તાઝીમ કરી રહ્યા છે. સજદો ફક્ત ખુદા માટે છે, તો એ આપણે દલીલ આપી શકે છે. તો મારા અઝીઝો, કહેવાનો મતલબ એ છે કે ઇન્સાન કદર સમજે પોતાની, અને એ કદર એમ બી સમજે કે એ માલિક કે જેણે એને બનાવ્યો છે તેનો શુક્રગુઝાર બને, તેનો ઇતાદ ગુઝાર બને કે તેને આવી બહેતરીન મખલુક બનાવી છે. મારા અઝીઝો, પરવરદિગારની બારગાહમાં આપણે દુઆ કરે કે પરવરદિગાર આપણને બધાને તેના બહેતરીન બંદા બનવાની તૌફીક અતા ફરમાવે, તેના ઇબાદત ગુઝાર, ઇતાદ ગુઝાર, શુક્રગુઝાર બંદા બનવાની તૌફીક અતા ફરમાવે. પરવરદિગારા, અમારા ગુનાહોને માફ ફરમાવો, મુમિનીની પરેશાનીઓ દૂર ફરમાવો, મરીઝોને શિફા અતા ફરમાવો, મુમિનીની જાનો માલો ઇઝ્ઝત આબરૂની હિફાઝત ફરમાવો, જન્નતુલ બકીના રોઝાની તામીરના અસબાબ ફરાહમ ફરમાવો, ઇમામના ઝુહુરમાં તાજીલ ફરમાવો, ઇમામના નાસિરો મદદગારમાં અમારો શુમાર ફરમાવો. રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નકા અંતસ સમીઉલ અલીમ.